राजकोट શહેરની અંદર માનનીય સીપી રાજુ ભાર્ગવ સાહેબ દ્વારા ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે થઈને સે નો ટુ ડ્રગ્સનું એક જે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત વિવિધ પ્રકારના જે નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેની ઉપર વોચ રાખી પકડવાની કાર્યવાહી હાલ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત અત્રે માહિતી મળેલ હતી કે એક મિતેશ ગોસાઈ ઉર્ફે ગોસ્વામી નામનો એક શખ્સ જે છે તે મોટા પાયે આ કફ સિરપ જે છે તેનું વેચાણ કરી રહ્યો છે। કફ સિરપની અંદર કોડિન જે બેઝિકલી એક ઓપિયમ જે છે તે નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ પ્રતિબંધિત વસ્તુઓમાં આવે છે અને તેનું એ વેચાણ ગેરકાયદેસર રીતે કરી રહ્યો છે। તેના આધારે એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડની અંદર આશરે 23 લાખ રૂપિયાના કફ સિરપ આપણને મળી આવેલ છે। ફર્ધર તપાસમાં એવું જાણવા મળ્યું કે સમીર ગોસ્વામી નામનો એક શખ્સ છે જે કચ્છ ખાતે રહીને આ જથ્થો સપ્લાય કરતો હતો અને આ બંને જે આપણો આરોપી મિતેશ અને સમીર એ બંને સંબંધે શાળા બનેવી થાય છે અને તેઓ દ્વારા આ ગેરકાયદેસર કામગીરી કરવામાં આવતી હતી। સમીર ગોસ્વામી વિરુદ્ધ અગાઉ પણ સાણંદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે જેમાં તેને પકડવાનો બાકી છે અને આના આધારે આગળ કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલ છે। હાલ અમે એણે જે ટ્રાન્સપોર્ટ દ્વારા વિવિધ જગ્યાએ જે જથ્થો સપ્લાય કરેલો છે તેની તપાસ કરી રહ્યા છીએ અને જેને જેને પણ સપ્લાય કર્યું હશે તેના વિરુદ્ધ પણ આગળ જતાં કાયદેસર કાર્યવાહી કરીશું। આ બધી જે ડ્રગ્સ છે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે એટલે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ પ્રકારનું કોઈ પણ વેચાણ એ આપણે કરી શકતા નથી। સાહેબ પહેલી વાર છેલ્લા 3 માસથી આ ધંધો રાજકોટની અંદર એણે શરૂ કરેલો હતો તે જ્યારે ગાંધીધામથી આ ધંધો કરી રહ્યો હતો ત્યારે અગાઉ એની ઉપર જે ગુનો દાખલ થયો ત્યારબાદ એણે પોતાનું જે સેન્ટર જે છે એ અહીંયા રાજકોટ શિફ્ટ કર્યું હતું। સમીર ગોસ્વામી દ્વારા જ કચ્છની અંદર આનું વેચાણ કરવામાં આવતું હતું ગેરકાયદેસર। એનડીપીએસ અંતર્ગત ત્યાં પણ ગુનો દાખલ થયેલો છે આ ગેરકાયદેસર કફ સિરપ વેચાણનો અને આપણે પણ અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સના જે અધિકારી છે અને જે FSLના અધિકારી છે તેને બોલાવી સ્થળ પર ટેસ્ટિંગ કરી ત્યારબાદ તેમનો ઓપિનિયન લઈને જ આગળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। હાલ આ તપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે અને પૂરેપૂરા 14 દિવસના રિમાન્ડ માગવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ફર્ધર જે મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું। તપાસની અંદર જે વધુ નીકળશે એમ ખ્યાલ આવશે।